પાકિસ્તાનના નાગરિક કરાચીમાં નોંધાયેલી પાવર ઓફ એટર્નીનો ઉપયોગ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના દસ્તાવેજ નોંધણીમાં થતા તત્કાલીન મામલતદાર અને સબ રજિસ્ટ્રાર સંભવિત ભૂંડી ભૂમિકા અંગે હાલના કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો હતો. રાજ્ય સરકારે તપાસ કરી આગામી દિવસોમાં પગલાં લેશે. ગુજરાત રાજ્યમાં નવસારી જિલ્લા બોગસ પાવર ઓફ એટર્ની અને બોગસ દસ્તાવેજો થકી જમીન સંપાદન અને લેન્ડ ગ્રેબિંગમાં કુખ્યાત છે. ભૂતકાળમાં અનેક લેન્ડ ગ્રેબિંગ સહિત ની ફરિયાદો જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગને મળી હતી, જેના આધારે તાત્કાલિક મહેસૂલી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલી મેળાની શરૂઆત નવસારી જિલ્લામાં કરી હતી, જેમાં અનેક લોકોને જમીનની ફરિયાદનો ઉકેલ મળ્યો હતો. પાવર ઓફ એટર્નીના આધારે જમીન નોંધણીના એક અચરજ પ્રમાણે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. પાકિસ્તાનના કરાચીમાં રહેતા જૈનબ મુસાએ 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર જનરલ પાવર ઓફ એટર્ની બનાવ્યો હતો, જે અવેશ આદમ મયાતના નામે કરવામાં આવ્યું હતું, જેના આધારે જમીન વેચાણના દસ્તાવેજ રજૂ કરતા તાત્કાલિક જલાલપુર સબ રજિસ્ટર નિયમોનું ઉલ્લંઘન કરી 24 મે 2013ના રોજ દસ્તાવેજો નોંધ્યા હતા અને તેના આધારે 2 મહિના પછી જમીન મહેસૂલ દફતરે જલાલપુર તત્કાલીન મહેસૂલ નાયબ મામલતદાર નોંધ પ્રમાણિત કરી હતી. આ મિલકતમાં સીધી લીટીના કુલ 14 વારસદારો પૈકી 6 UKમાં અને 1 પાકિસ્તાનમાં વસે છે. આ બાબતને વરિયાદ થતા રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો હતો, જેમાં જમીન બાબતે વેચાણ વ્યવહાર અંગેની તમામ દફતરમાં પડેલી ફેરફાર નોંધમાં મંજૂર કરવાનો હુકમ કર્યો હતો. સોશિયલ મીડિયાના મારફતથી 22/8/23 રોજ સિમલક ગામ તાલુકો જલાલપુર ખાતે પાકિસ્તાની નાગરિક દ્વારા પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ થઈને એની નોંધ પ્રમાણિત થયાની ફરિયાદ ધ્યાનમાં આવતા આ વિગતની વિગતવાર તપાસ કરતા સિમલક ગામના ખાતા નંબર 134ના જુદા જુદા ખાતેદારો છે એના અલગ અલગ સર્વે નંબરોમાં 2013માં તેની પાવરના આધારે એક દસ્તાવેજ કરવામાં આવેલો હતો અને દસ્તાવેજના આધારે એની નોંધ પાડવામાં આવી હતી. આ બાબતની જાણ 2018માં સરકારશ્રી દ્વારા કરવામાં આવતા જે તે વખતના તત્કાલીન કલેક્ટર સાહેબે આ નોંધો રિવ્યુમાં લીધેલ હતી અને આ નોંધ રિવ્યુમાં લીધા બાદ 30/1/2021 રોજ આ નોંધને રદ કરતો હુકમ જે તે વખતના કલેક્ટર મેડમ અગ્રવાલ સાહેબ દ્વારા કરવામાં આવેલ હતો, જેની નોંધ ઈ ધરામાં જલાલપુર તાલુકામાં પાડવામાં આવી છે અને જે આ દસ્તાવેજ અને નોંધ પ્રમાણિત કર્યાનો હુકમ રદ કર્યો છે તે બાબતની અસર પણ 7/12 આપી દેવામાં આવેલ હોય, જેથી 2013ની સ્થિતિ મુજબ આ ખાતામાં અત્યારની સ્થિતિ હોય. એટલે જે સમાચાર આવ્યા છે તેમાં પાકિસ્તાની નાગરિકના આધારે કોઈ અલગ ખાતેદાર થઈ ગયો હોય અથવા તો વેચાણ થઈ ગયો હોય તેવો કિસ્સો ધ્યાનમાં આવેલ નથી, પરંતુ 2013માં જે પાવર ઓફ એટર્નીના આધારે જે દસ્તાવેજ થયો છે તે વહીવટી સૂચનાઓની વિપરીત હોય, જે તે વખતના તત્કાલીન સબ રજિસ્ટરના નામે અત્રેથી કાર્યવાહી કરવા માટે સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવ્યો છે. અને તેની જાણ તમામ પક્ષકારોને રજિસ્ટર એડી પોસ્ટને કલેક્ટરના ચીટનીસ મોકલી હતી. આ સમગ્ર પ્રકરણમાં તત્કાલીન જલાલપુરના મામલતદાર, મહેસૂલી નાયબ મામલતદાર અને જલાલપુર તત્કાલીન સબ રજિસ્ટરની ભૂમિકા અંગે હાલના કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા રાજ્ય સરકારમાં રિપોર્ટ કર્યો છે, જેને આધારે રાજ્ય સરકારના તેમના વિરુદ્ધ પગલાં લઈ શકે. પાકિસ્તાનના કરાચીથી આવેલો જનરલ પાવર ઓફ એટની ખરાઈ અને ક્રોસ વેરિફિકેશન કરાયું છે કેમ કે તે અંગે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. પરિમલ મકવાણા, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી.